नमस्कार एसएनपी न्यूज में हूं दिनेश मकवाणा आपનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ભરૂચમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરાયો। ભરૂચના જાડેશ્વર વિસ્તારની પાણીતાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી, 6 લોકો સામે ગુનો દાખલ। વાલિયાની સુગર ફેક્ટરીના કથિત કૌભાંડ મુદ્દે સંદીપ માંગરોળા સામે કિડના પોળી રાખી ફરિયાદ દાખલ થયેલ હોવાના આક્ષેપ સાથે સવા સો મેદાનમાં कलेक्टर कचेरी गर्भी मुकी। जूना भरूच में अशांत धारा ने लाई मंदिर बेचवाना बेनर लगावा केटला योग्य। पोताना आंदोलन में धर्म ने आगळ करवो केटलो गंभीर प्रश्न। भरूच जिला नु वातावरण डोहाळे के पहला पुलिस से पण कार्यवाही करवानी जरूर। मंदिर बेचवाना बेनर लगावनार कोण? श्री जगन्नाथ फूड सेंटर भरूचनी स्वाद प्रेमी जनता माटे मानितु नाम एटले श्री जगन्नाथ फूड सेंटर। पंजाबी, चाइनीज, पावभाजी, खिचड़ी शाक सहित नु टेस्टफुल जमवानु। हालनी स्थिति ने ध्यान में राखी पार्सल सेवा उपलब्ध। आवो खाओ अने खवड़ाओ। अमारी बीजी शाखा तवरा रोड पर। आजे पधारो श्री जगन्नाथ फूड, जाडेश्वर रोड, भरूच। दहेज भूख्या सासरियाओ सामे महिला पुलिस मथके फरियाद नोंधावा पामी हती, जेमा पति सहित 6 लोको सामे गुनो दाखल थयो छे। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતી શર્મિષ્ઠા બેનના લગ્ન ગત તારીખ 29/11/2019 ના રોજ નારાયણ કુંજ વિહાર સોસાયટીમાં રહેતા નટવરભાઈ ના પુત્ર રાજકુમાર સાથે થયા હતા, જેના પગલે બંનેનું લગ્ન જીવન સારું રહ્યું હતું। ત્યારબાદ પતિ રાજકુમાર પત્ની શર્મિષ્ઠા બેનને ઓલપાડ રોયલ પાર્ક સોસાયટીમાં રહેવા ગયા હતા અને તે વખતે ફરિયાદીને તેના પતિ રાજકુમાર પરમાર તથા સાસુ સસરાએ લગ્નમાં ફર્નિચર, ટીવી, સોફા, ફ્રીજ વગેરેની માંગણી કરેલી અને નહીં આપે તો સગાઈ તોડી નાખીશું તેવી ધમકી આપી હોવાના આક્ષેપ ફરિયાદમાં થયા છે। ફરિયાદીના ભાઈ ધર્મેન્દ્રએ પણ સમગ્ર સાસરિયાઓની વાતને સ્વીકારી હતી અને તેઓને દહેજ આપવાનું પણ નક્કી કર્યું હતું। દહેજમાં આપેલી સામગ્રીઓ ગુણવત્તાયુક્ત ન હોવાના આક્ષેપ સાથે સાસરિયાઓ વારંવાર વહુને ટોણા મારી રહ્યા હતા, જેના કારણે વહુ પણ હવે ત્રાસી ગઈ હતી અને ગણતરીના દિવસોમાં જ ફરિયાદીને સાસુએ ગર્ભ પરીક્ષણ કરાવવાની પણ માંગણી કરી હતી અને તેની સાથે ઝઘડો કરતા હતા। ગર્ભ પરીક્ષણની ના પાડતા સાસુએ વહુને ધમકી આપી હતી કે છોકરી આવશે તો પિયરમાં બેસાડી દઈશું એવું કહેતા અને ધમકીઓ આપતા હતા અને સુવાવડમાં દીકરો અવતર્યો હતો, જેથી સાસરીવાળાઓએ કહ્યું હતું કે પહેલી સુવાવડ પિયરવાળાઓને લાગે છે જેથી હોસ્પિટલનું બિલ તમારે ચૂકવવું પડે। રીતિરિવાજ મુજબ તમામ સ્ત્રીઓને સાડીઓ પણ આપેલી, પરંતુ તેઓની માંગણી મુજબ ડ્રેસ આપવામાં આવ્યા છે અને સતત તેઓનો ટોર્ચરના કારણે સાસરિયાનો ત્રાસથી ત્રાસી ગયેલી પરિણીતા આખરે પોલીસ મથકે પહોંચી હતી। પિયરમાં આવી સાસરિયાઓએ ધમાલ પણ કરી હતી, જેના પગલે સાસરિયાઓ વહુને તેડવા તૈયાર ન હોવાના કારણે આખરે ન્યાય મેળવવાની આશાએ પરિણીતા મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। સાસરિયાઓ પરિણીતાને તેડવા તૈયાર ન હોવાના કારણે આખરે તેણે ન્યાયની આશાએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓ સામે મારામારી તથા શારીરિક માનસિક ત્રાસ આપવા સહિત દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત 6 જણા સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાં અંત કરવામાં આવ્યા છે। આંગલા ખાડી નજીકની ઓવરબ્રિજ નીચે કાર સળગી ઉઠતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર પિરામણ રોડ ઉપર આવેલા આમલા ખાડી રેલવે ઓવરબ્રિજ નીચે મારુતિ એસ્ટીમ કારમાં અચાનક આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો। ગાડી માલિક આરિફ અબ્દુલ ગફાર શેખ રહેવાસી મુંબઈ સોસાયટી પોતાના કામ અર્થે ગાડી લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન કાર નંબર GJ16AP1754માં ધુમાડા નીકળતા અચાનક આગ લાગતા આજુબાજુના વાહન ચાલકોએ આગ ઓલવવાની કોશિશ કરી, તેમજ આગ વધતા ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક અસરથી આવી જતા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। મોહમ્મદ આરિફ અબ્દુલ ગફાર શેખ છે। હું મારી ગાડી નંબર GJ16AP1754 લઈને
મારા ઘરેથી ઓફિસ તરફ જતો હતો ત્યારે પિરામણ ગામ આમલાખાડીની નીચે ગાડીમાંથી ધુમાડા નીકળતા હું ઉતરીને મારા આજુબાજુ ચાલતા ગાડીવાળાઓએ પાણી નાખી આગ ઓલવવાની કોશિશ કરી પણ આગ વધતા ફાયર બ્રિગેડને મેં કોલ કર્યો ફાયર બ્રિગેડ આ ટાઈમ પર આવીને આગ ઓલવી નાખી આ બનાવ ગાડીમાં ટોટલ મને એવું લાગે છે કે મતલબ ટોટલ લોસ થઈ જાય એવું લાગે છે હવે મતલબ વીમા સર્વેયરને સર્વે કરીને બતાવશે કે કેટલો નુકસાન થયું છે ભરૂચ શહેરમાં સાફ સફાઈ કરવા તેમજ વરસાદ હવે જવાની તૈયારી છે ત્યારે બિસ્માર રસ્તા અને મોસ મોટા ખાડા ની સુધારવાની જરૂર હોય તેવી માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આગામી 19મી ઓક્ટોબરના રોજ ઈદે મિલાદ આવી રહ્યો છે ત્યારે સમગ્ર મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે ઘણો મોટો દિવસ માનવામાં આવે છે, જેથી પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેરી સોસાયટી ફળિયાઓમાં સાફ સફાઈ કરવાની કામગીરી કરવા માટે અરજીઓ કરવામાં આવી છે. ઈદે મિલાદનું જુલુસ કાઢવાનું હોય ત્યારે રસ્તાઓની હાલત ઘણી દયનીય છે. મસ મોટા ખાડા પડી ગયા હોવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે, જેમાં બાયપાસ નજીક પણ મહમ્મદપુરા ઢાલ ચાર રસ્તાથી લઈ ગાંધી બજાર ચુનારવાડ ચોક પાટા તળાવ સહિત લાલ બજાર પોલીસ ચોકી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં જુલુસ આ રસ્તાઓ પરથી કાઢવાનું હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમે આજરોજ એમઆઈએમ ટીમ દ્વારા ભરૂચ શહેરના ઈદે મિલાદના તહેવાર હોવાથી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે બાયપાસથી મહમ્મદપુરાના જે બિસ્માર રોડ છે ભરૂચની અંદર જે જગ્યાએથી જુલુસ નીકળે છે એ રસ્તાઓને પેચવક અને સાફસફાઈ કરવાની અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું. હું નદીમ ભીકી, ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન, ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ. આજરોજ અમે કલેક્ટરશ્રીને ઈદે મિલાદુન નબીના તહેવાર માટે જે આવેદનપત્ર આપવા આવેલા બધા હોદ્દેદારો તથા કાઉન્સિલરો તથા શહેર પ્રમુખ હાલ ભરૂચના બિસ્માર રસ્તા તમે જોઈ શકો છો અને તમે ગંદકી જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે ભરૂચના રસ્તાઓની હાલત શું છે અત્યારે. જો આગામી દિવસોમાં આજે સૂટેલા તંત્રને અમે જગાડવા માટે આવેદનપત્ર આપી અને અમારા રસ્તાઓના કામ માટે આવેલા છે. ચાર દિવસમાં અગર રસ્તાઓના કામ અને સફાઈના કામ નહીં થાય તો દરેક ચોકડી પર અને દરેક રસ્તા પર અમારી પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી ચક્કાજામ કરવામાં આવશે અને રસ્તાઓ બંધ કરી આંદોલન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુગંધિત નર્મદા નદીના પડમાં ભૂમાફિયાઓએ કરેલા ખાડાઓમાં ભરાયેલા પાણીમાં યુવાનું ડૂબી જતા મોત થયું હતું, જેના પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટીના સુકલત્રિત ગામમાં નર્મદા નદીના પટમાં મોટા પાયે લીઝો આપવામાં આવતી હોય છે અને ભૂમાફિયાઓ દ્વારા આડેધડ માટી ખનન થતું હોય છે અને માટી ખનન સ્થળે વરસાદી પાણી અને નર્મદા નદીમાં આવતી ભરતીના પાણીનો ભરાવો થવાના કારણે કેટલાય લોકો નાવા પડતા હોય છે, પરંતુ ખરેખર આ ખાબોચિયા કેટલા ઊંડા છે તેનો અંદાજ રહેતો નથી, જેના કારણે નાહવા પડતા યુવાનો ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાંય ખાસ કરીને ચોમાસાની ઋતુના લીધે બંધ કરવામાં આવેલી લીઝો પણ હાલ પણ ધમધમી રહી હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. ભૂમાફિયાઓએ કરેલા આડેધડ ખોદકામમાં મસ મોટા ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા, જેમાં બેનો બચાવ થયો હતો, જ્યારે એકનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. તેની શોધખોળ કરવા માટે પરિવારજનો કામે લાગી ગયા હતા અને પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ડૂબી ગયેલા યુવાનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. અગાઉ પણ ભૂમાફિયાઓએ કરેલા ખોદકામમાં પાણી ભરાવાના કારણે એક આદિવાસી યુવાનનું મોત નીપજ્યું હતું, જેના કારણે લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી ખાણ ખનિજ વિભાગને કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. સુકલત્રિત ગામના નર્મદા નદીના પટમાં ભૂમાફિયાઓએ પોતાનું માટી ખનન કરવાના કૌભાંડને યથાવત રાખતા આજે ભરાયેલા ખાડાઓના પાણીમાં યુવાનોના ડૂબી જવાના કારણે મોત થતા હોવાની ઘટનાઓ એક પછી એક આવી રહી છે. ત્રણ યુવાનો પૈકી એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હજુ ખાણ ખનિજ વિભાગ ઊંઘતું રહેશે તો સુકલત્રિત ગામ આંદોલનનું રણસિંગ ફૂંકશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિનની ઉજવણી ભરૂચના ચાહકે અનોખી રીતે કરી હતી. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની સામે
ચાની લાડી ધરાવતા મૂળજીભાઈ ગલચર કે જેઓ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ચાહક છે અને અમિતાભ બચ્ચનનો વહેમ પણ રાખે છે અને પોતાની ચાની લાડી પણ અમિતાભ બચ્ચનના બિગ બી ટી સ્ટોલ તરીકે ચાની લાડી ચલવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। અને અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ હોવાના કારણે જન્મદિન નિમિત્તે પોતાની ચાની લાડી ઉપર કેક કટિંગ કરી દિવસ દરમિયાન લોકોને વિના મૂલ્યે ચાની ચુસ્કી કરાવી અમિતાભ બચ્ચનના જન્મદિનની ઉજવણી કરી હતી અને અમિતાભ બચ્ચનનું આયુષ્ય લાંબુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। મેં મૂળજીભાઈ દાંજીભાઈ ગલચર ભરૂચ જૂનીવાડી વસંત મિલની ચાર હું લગભગ 10-20 વર્ષથી અમિતાભ બચ્ચનનો ચાહક છું। એના નામ પર એના બર્થડે પર હું મફત ચા વેચું છું, કેક કાપું છું અને હજી ભગવાન કરે ને હું તો કહું 100 વર્ષના બચ્ચન સાહેબ થાય એટલી અમારી તમન્ના છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ દિવસે એટલે શિક્ષણ શિબિરનો કાર્યક્રમ યોજાતો। સદી એટલે કે આધુનિક યુગ દરમિયાનમાં કેટલાક ક્ષેત્રોમાં હાલ પણ સ્ત્રી મહિલા કે નાની બાળકીને આગળ કરવામાં નથી આવતી, જેની વિચારધારા હજુ પણ જૂની વિચારધારા છે। તેવામાં લોકોમાં દીકરો અને દીકરી એક સમાન અંગે જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક યુગમાં જ્યારે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ચારે તરફ ફેલાઈ રહી છે ત્યારે દીકરીઓનું આ મહાસત્તામાં યોગ્ય ઘડતર થાય તે માટે વિવિધ પ્રયત્નો થઈ રહ્યા છે। જ્યારે વડાપ્રધાન 2014માં પોતાનું કાર્યકાળ સંભાળવા જઈ રહ્યા હતા ત્યારે તેમનું પહેલું પગલું દીકરીઓને આગળ લાવવાનું જ હતું, જેમાં નરેન્દ્ર મોદી દ્વારા દીકરીઓ અભ્યાસ કરી શકે તે હેતુસર જનધન યોજના, સુકન્યા યોજના અને અન્ય અનેક યોજનાઓ પણ થકી તેઓને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। આજરોજ ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનું મુખ્ય મહત્વ છે બેટી બચાવો આદેશ છે બેટી બચાવો બેટી પઢાઓ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આધુનિક યુગમાં જ્યારે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી ચારો તરફ પોતાની ઉત્કર્ષ ફેલાવી રહ્યા છે ત્યારે દીકરીનું આ મહાસત્તામાં યોગ્ય ઘડતર થાય તે માટે વિવિધ પ્રયત્નો થઈ રહ્યા છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2014માં જ્યારે સત્તા બેઠી કેન્દ્રમાં ત્યારે તેમની પણ પહેલ એ જ હતી કે દીકરી પઢાઓ અને દીકરી બચાવો અને જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિવિધ યોજનાઓ થકી દીકરીના ઉત્કર્ષ માટેની તમામ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે કાનૂની જાગૃતિ સત્તા સેવા મંડળ દ્વારા આજરોજ બેટી બચાવો કાર્યક્રમ થકી દીકરીઓને પહેલા પ્રતિભા માટેના પ્રયાસો કરી રહ્યા છે। સમાજમાં જ્યારે હિન વિષમ વૃત્તિ ધરાવનાર વ્યક્તિ દ્વારા જે કૃત્યો થઈ રહ્યા છે એ કૃત્યોને ડામવા માટે, એ કૃત્યોને કંટ્રોલમાં લાવવા માટે કાનૂની મંડળ દ્વારા દીકરીઓના દીકરીઓને જાગૃત કરવા માટે, તેઓને કાનૂની જ્ઞાન આપવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જૂના ભરૂચમાં અશાંત ધારાને લઈ મંદિર વેચવાના બેનર લગાડવા કેટલા યોગ્ય અને મંદિર વેચવા બેનર લગાડવાની સત્તા કોણે આપી? પોલીસે પણ સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાની જરૂર છે, કારણ કે ધાર્મિક મંદિરની લાગણી દુર્ભાવી અને તેની પર બેનર લગાવવા તે પણ એક ગંભીર પ્રશ્ન કહી શકાય। જૂના ભરૂચમાં અશાંત ધારા મુદ્દે સ્થાનિકોએ વારંવાર આંદોલન કર્યા, ચૂંટણી ટાણે બેનરો પણ લગાવ્યા, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં। અંતે સ્થાનિકોએ ન્યાય મેળવવા માટે મંદિર અને ચાલી અને હિન્દુઓના મકાનો વેચવાના છે તેવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો અને તે પણ અડધી રાતે બેનરો લગાવ્યા। પરંતુ હવે કેમ હિન્દુ સમાજને લાગણી દુર્ભાતી નથી? આ પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। મંદિર વેચવા માટેનું બેનર લગાવવું તે ગંભીર ન કહી શકાય ત્યારે હવે હિન્દુઓનો ઝંડો લઈને ચાલનારા ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા તે પ્રશ્ન ઊભો થયો છે। જૂના ભરૂચના હાજીખાના બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં અડધી રાત્રિએ ધાર્મિક મંદિરો વેચવાના છે તેવા બેનરો લગાવવામાં આવતા વાતાવરણ ગરમાયું છે। સત્તા પક્ષ હિન્દુત્વની સરકાર છે તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। ભરૂચ જિલ્લામાં અશાંત ધારાને લઈ પોતાના ધર્મના મંદિરો વેચવાના બેનર લગાડનાર કોણ
કોણે આપ્યો અધિકાર આવા બેનરો લગાડવા કેટલા યોગ્ય છે? સ્થાનિકોએ પોતાના મંદિરો વેચવા માટેના બેનરો લગાવવા પડ્યા તે કેટલું યોગ્ય? હિન્દુત્વના નામે ચૂંટાઈને આવી છે અને હિન્દુત્વની સરકારમાં જ મંદિરો વેચવા માટે બોર્ડ લગાવવા પડે તે સરકાર માટે પણ શરમજનક સાબિત થયા છે. ખરેખર મંદિર વેચવાનું છે તેવું બેનર કોઈ લગાવી શકે ખરું? અને તેને કોણે અધિકાર આપ્યો? મંદિર વેચવાનું છે તેવું બેનર લાગતા શું હિન્દુત્વની લાગણી દુર્ભાતી નથી? આમાં અનેક પ્રશ્નો આજે લોકોમાં ઉદ્ભવી રહ્યા છે. અને મંદિર શું કોઈની પ્રોપર્ટી છે કે તેને વેચવા માટે રાતોરાત બેનર લગાવી દેવાયા? આવું જ કોઈક બેનર વિધર્મીએ લગાવ્યું હોત તો? ત્યારે ખરેખર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભરૂચ શહેરનું વાતાવરણ ન ડહોળાય તેનો ખ્યાલ રાખવાની જવાબદારી પોલીસની છે. મંદિર વેચવાનું છે, ચાલી વેચવાની છે, હિન્દુઓના મકાન વેચવાના છે, આવા બેનરો લગાડવા પાછળ શું બેનર લગાડનારાઓએ મંજૂરી લીધી છે ખરી? મંદિર વેચવાનું છે બેનર લગાડનારે મંદિરની બોલી કેટલી રાખી? મંદિર વેચવાનું છે તેનું બેનર લગાડવાથી અસંધારા લાગુ થઈ જશે? પોતાના અંગત સ્વાર્થ માટે ધર્મને આગળ કરવો તે કેટલું યોગ્ય કહી શકાય? આવા અનેક પ્રશ્નો આજે લોકોમાં ઉદ્ભવી રહ્યા છે. મંદિરો વેચવાના છે તે અંગેના બેનરો અડધી રાત્રિએ લગાડવાના પાછળનું કારણ શું તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. વાલિયાના સુગર ફેક્ટરીના કથિત કૌભાંડ મુદ્દે આખરે સંદીપ માંગરોલાની તરફેણમાં સભાસદોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. વાલિયા વટાળિયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વટાળિયાના પૂર્વ ચેરમેન સહિત 8 લોકો સામે રૂપિયા 85 કરોડના કથિત કૌભાંડ આચરવા અંગેનો ગુનો વાલિયા પોલીસ મથકે મળસ્કે 3.25 કલાકે નોંધાયો હતો. જેના પગલે પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા તેઓ ઉપર થયેલી ફરિયાદ મુદ્દે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. ત્યારે જ પોલીસે એન્ટ્રી પાડી તેઓની અટકાયત કરી હતી, જેના પગલે પોલીસની કામગીરી સુપરફાસ્ટ ગણાવી હતી. સમગ્ર પ્રકરણમાં પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ બાદ તેઓને સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ પૂર્વ ચેરમેન સહિત અન્ય લોકો ઉપર થયેલી ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે સભાસદો હવે મેદાનમાં ઉતરી રહ્યા છે અને સભાસદોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા સામે રાજકીય કિનાખોડી રાખી તેઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર પ્રકરણમાં કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. આજે જે આજે ખેડૂત બધા સુગરના સભાસદો અને ખેડૂતો જે ભેગા થયા છે તેમની વેદના એક જ છે કે આ સંસ્થાને સારી રીતે ચલાવવાની જગ્યાએ એવું રીતના આ લોકો કિન્નાખોરી કરવામાં આવે છે કે સંદીપભાઈને ટાર્ગેટ બનાવીને એને એન કેન પ્રકારે બદનામ કરીને કેવી રીતે એમને ડાઉન કરવા, મતલબ એમને ખબર નથી કે સંસ્થાને નુકસાન થાય, સંસ્થાની પાછળ સભાસદોને નુકસાન, એની પાછળ ખેત મજૂરો જે છે એને નુકસાન થઈ ગયું છે. અરે ભાઈ, આ સંસ્થાને ઓડિટ થતું હોય છે અને આ સંસ્થામાં સામાન્ય સભા પણ બોલાવાતી હોય છે દર વર્ષે, તો અમે એમ કહીએ છીએ કે ઓડિટે આજ સુધી એવી કોઈ ભૂલ નથી બતાવી, સામાન્ય સભામાં કોઈ રીતનું એ નથી થયું, તો તમે કેવી રીતે આ રીતે કરી રહ્યા છો? તો તમે ઇલેક્શન કેમ નથી આપતા? એક જ સંસ્થા ભરૂચ જિલ્લામાં એવી છે કે જેને ઇલેક્શન 1.5 વર્ષથી માગે છે, ઇલેક્શન નથી આપતા. પણ એક જ વાત છે એમની કે આ જા મારી ગાડીમાં બેઠ જા, તું મારી અટેશનની બેસી જાય, લા સંસ્થા અમારી થઈ જાય. આ એક જ કિન્નાખોરી છે અને તે બધા લોકોને સમજ પડે છે. માટે અમે તો સરકારને વિનંતી કર્યા કલેક્ટરશ્રી મારફત કે ભાઈ અમને વહેલી તકે સંદીપભાઈને બહાર લાવે અને સંસ્થાને સારી રીતે ચાલે એવી અમારી સૌની માંગ છે. ભરૂચ જિલ્લાની દક્ષિણ ગુજરાતની જે ગણેશ ખાંડ ઉદ્યોગ વાલિયા વટાળિયાની ફેક્ટરી છે, એમાં જે માનીય ચેરમેન સંદીપ માંગરોલા માજી ચેરમેન એમને જે રાજકીય કિન્નાખોડી રાખીને જે ધરપકડ કરવામાં આવી છે એની બાબતે અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે અને ખેડૂતોની એક જ માંગ છે, એક તો
खरेखर अमने शेरी रोपवानो खरेखर टाइम आव्यो, खेडूतोने पैसानी जरूर छे, दिवाळी छे अने एवा टाइममां खेडूतोने आजे एटलो बधो दुःख थयुं छे के पैसा मळे तो हमणा खेडाण थाय, खेडूत शेरी रोपे। એટલે અમે સરકારને એટલી અપેક્ષા કરીએ છીએ કે સંદીપ માંગરોલા જે છે એને તમારે રાખો હોય તો તમે એક કામ કરો, ચૂંટણી જીતો। આ અમારે વિરોધ પક્ષને કેવું છે કે તમે ચૂંટણી જીતીને બતાવો તો અમે ખુલ્લી હાર સ્વીકારી લેશું કે સંદીપ માંગરોલા બરાબર ખોટા છે, પણ તમે એની સામે લડત લડો, ચૂંટણી આપો। આજે 1.5 વર્ષથી છેલ્લા ઇલેક્શનની વાત કરે છે, ઇલેક્શન આપતા નથી। બીજી સુગરોમાં ઇલેક્શન થઈ ગયું છે, ફક્ત ને ફક્ત ગણેશ સુગરનું ઇલેક્શન થતું નથી। એના માટે કેમ ઇલેક્શન નહીં થતું? આજે અમે બધા સભાસદો સંદીપભાઈ જોડે છીએ અને આવનાર સમયમાં બી સંદીપભાઈ જોડે છીએ, અને ઇલેક્શન કરાવો અને જીતીને બતાવો। એ લોકો જીતી જશે તો અમે નિશ્ચિત અમારી હાર સ્વીકારી લઈશું, પણ અમારી સરકારની એક જ માંગ છે કે આ સુગરનું ઇલેક્શન કરાવો, અને ન્યાયતંત્રને પણ કેવું છે કે આમાં જે તે અમને ન્યાય મળવો જોઈએ। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ નર્મદા નદીની માટીમાંથી ભવ્ય દુર્ગા માતાની પ્રતિમા તૈયાર કરી માતાજીને નયન રમ્ય સ્વરૂપ આપી દુર્ગાષ્ટમીના દિવસે સ્થાપના કરી બંગાળી સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આસો નવરાત્રીના 9 દિવસ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારી નહેવત થતાં જ સરકારે પણ કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માત્ર શેરી ગરબાઓના આયોજન અંગેની મંજૂરી આપી છે અને સમગ્ર ભરૂચ જિલ્લામાં શેરીઓ, ગલીઓ અને સોસાયટી વિસ્તારોમાં ગરબાના આયોજનો થયા છે। આસો નવરાત્રીમાં બંગાળી સમાજ દ્વારા પણ દુર્ગા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભરૂચ જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પાસે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી દુર્ગા માતાજીની પ્રતિમાઓ તૈયાર કરાવી દુર્ગા માતાજીની સ્થાપના સોમવારના દિવસે કરવામાં આવી હતી અને વિજયાદશમી સુધી દુર્ગાષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં બંગાળી સમાજ મગ્ન બની દુર્ગા માતાજીની ઉપાસના કરી આસો નવરાત્રીના અંતિમ દિને વિજયાદશમી સુધી દુર્ગા મહોત્સવ ઉજવી દુર્ગા માતાજીની ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં વિસર્જન કરી દુર્ગા મહોત્સવનું સમાપન કરનાર છે। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાવ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર। આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ। ફુકરવડાના ત્રિગુણાતી આશ્રમના મહંત લોકેશાનંદજીના હસ્તે વર્તમાન પત્રનું વિમોચન વિધિ યોજાતી। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીના શુભ દિવસોમાં ચોથી જાગીર તરીકે ગણાતા પત્રકારત્વમાં સત્યની જીત વર્તમાન પત્રના તંત્રી નરેન્દ્ર જાદવનાઓએ સત્યની જીતનું વિમોચન કુકરવાડાના ત્રિગુણાતી આશ્રમના મહંત લોકેશાનંદજીના હસ્તે વિમોચન કરાવ્યું હતું, જેમાં શુભેચ્છકોએ તંત્રીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી। આજે નવરાત્રીના પાવન પર્વે એક બહુ સરસ એક વિમોચન થયા છે। એ છાપા જે છે આગળ સત્યની જીત, સત્યની જીત નામક એ જે છાપા છે સાપ્તાહિક છે અને આજે એક રંગારંગ કાર્યક્રમ સાથે આશ્રમ પર વિમોચન થયા છે અને નરેન્દ્રભાઈ મહંત દ્વારા એની શરૂઆત કરવામાં આવ્યા છે। એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એ પેપર જે છે, એ છાપા જે છે, અખબાર જે છે ખૂબ ચાલે
અને સમાજના હિતોમાં કામ કરે, રાષ્ટ્રને મજબૂત બનાવે અને પ્રજા અને સરકાર સુધી એ પ્રજાની વાત સરકાર સુધી પહોંચાડે અને સરકારની વાત પ્રજા સુધી પહોંચે એ નિમિત્તે એ ખૂબ અગ્રસર હોય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.